નમસ્કાર, ચૂંટણી ચક્રવ્યૂહમાં આપનું સ્વાગત છે. હું છું જયેશ ચૌધરી. શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી. તો ભાજપે બીજા તબક્કાના ઉમેદવારોનું યાદી જાહેર કરી છે, જેમાં 13 નામ જાહેર કરવામાં આવ્યા છે. તમામ નામ આપને એક પછી એક આપની સમક્ષ અમે બતાવી રહ્યા છીએ, જેમાં બનાસકાંઠાની વડગામ બેઠક પરથી વિજયભાઈ ચક્રવર્તીને મેદાને ઉતારવામાં આવ્યા છે, તો કાલોલ બેઠક પરથી સુમનબેન ચૌહાણને મેદાને ઉતાર્યા છે, તો પાટણ બેઠક પરથી રણછોડભાઈ રવારીને ફરી એકવાર ભાજપે રિપીટ કરી તેમના નામ પર મહોર મારી છે, જ્યારે ઊંઝા બેઠક પરથી નારાયણ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, તો ઠક્કર બાપાનગર બેઠક પરથી વલ્લભભાઈ કાકડિયા, તો ધંધુકા બેઠક પરથી કાળુભાઈ દાભી, જ્યારે ઈડર બેઠક પરથી ગુજરાતી એક્ટર હિતેશ કનોડિયા પ્રતિનિધિત્વ કરશે, તો દહેગામ બેઠક પરથી બલરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. તો બીજા તબક્કાના નામોમાં માણસા બેઠક પરથી અમિત ચૌધરી, જેઓ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. તો આ તમામ નામ છે જ્યાં ભાજપ વર્સિસ કોંગ્રેસના ચહેરાઓ મેં આપને બતાવી રહ્યા છીએ, જેમાં રાપર બેઠકની વાત કરીએ તો ભાજપમાંથી પંકજ મહેતા, જ્યારે કોંગ્રેસમાંથી સંતોક બહેન, તો ધરમપુર બેઠક પર અરવિંદ પટેલ ભાજપમાંથી, ઈશ્વર પટેલ કોંગ્રેસમાંથી, વલસાડ બેઠક પર ભરત પટેલ અને નરેન્દ્ર ટંડેલ આમને સામને છે, તો કનુ દેસાઈ અને ભરત પટેલ પારડી બેઠક પરથી આમને સામને છે, તો કપરાડામાંથી માધુભાઈ રાઉત અને જીતુભાઈ ચૌધરી આમને સામને છે. ઉમરગામ બેઠક પર રમણ પાટકર ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. તો અબડાસાનું જ્ઞાતિગત ગણિત જોઈએ તો છબીલ પટેલ ભાજપમાંથી, જ્યારે પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસમાંથી, તો માંડવી બેઠક પર કડવા પટેલોનું પ્રભુત્વ વધારે છે, જેમાં જૈન વોટ બેંક પણ છે, રાજપૂત મતદારોનું પ્રભુત્વ પણ છે, જોકે સૌથી વધુ લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે. ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં બ્રાહ્મણ, લોહાણા, જૈન, ક્ષત્રિય, આહિર અને રાજપૂત સમાજના મતોનું પ્રભુત્વ વધારે છે, જોકે સોની, ગૌસ્વામી અને કોળી સમાજની મત બેંકનો પણ સમાવેશ છે. અંજારમાં આહિર મત બેંક સૌથી વધારે છે, ત્યારે રબારી, ક્ષત્રિય, મુસ્લિમ અને લેઉવા પટેલનો પણ સમાવેશ છે, તો બ્રાહ્મણ, કોળી અને લોહાણા મત બેંક પણ છે. ગાંધીધામની વાત કરવામાં આવે તો ગાંધીધામમાં દલિતોની વોટ બેંક સૌથી વધારે છે, જ્યારે સિંધી, બ્રાહ્મણ, લેઉવા પટેલ, રબારી, ક્ષત્રિય અને કોળી સમાજની સંખ્યા પણ મોટા પાયે જોવા મળે છે, સાથે જ લોહાણા, જૈન અને રાજપૂત સમાજની પણ વોટ બેંક છે, જ્યારે રાપરમાં કોળી સમાજની વોટ બેંક સૌથી વધુ છે. રાજપૂત, રબારી, મુસ્લિમ, આહિર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિત અન્ય જ્ઞાતિના સમીકરણો પણ રાપર બેઠક પર, જેમાં આજણા પટેલ, લુહાણા અને જૈન સમાજના લોકો પણ છે. જ્યારે ધરમપુરની વાત કરીએ તો ધરમપુરમાં ધુળિયા પટેલ, ઓબીસી પક્ષના કેટલીક જ્ઞાતિઓ સાથે જ અન્ય પક્ષની જ્ઞાતિઓ પણ છે. તો વલસાડ બેઠકમાં કોળી પટેલને સૌથી વધુ મત બેંક છે. તો આ સાથે સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે જૂનાગઢથી. વિજયસિંહ, જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં કોની સૌથી વધુ મત બેંક છે અને કયા સમીકરણો હાલ કામ કરે છે? ખાસ કરીને જણાવી દઉં તો જૂનાગઢ સીટ એક જે ભાજપના માતાંતા કહેવામાં આવે છે, જે મહેન્દ્રભાઈ મસરૂ છેલ્લા 6 ટર્મથી આ જૂનાગઢના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમની જે હાલ જે ભાજપમાંથી લડી રહ્યા મહેન્દ્રભાઈ તે 7મી ટર્મ લડી રહ્યા છે. બીજી તરફ જોવા જઈએ તો તેમની સામેના જે ઉમેદવાર છે, જે ભીખાગલ્લા જોશી, જે અગાઉ બે ટર્મ સુધી વેંદડા અને માળિયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. ખાસ કરીને મહેન્દ્ર મસ્તુ છે એ લોહાણા સમાજમાંથી આવે છે. તો બ્રાહ્મણ સમાજની સંખ્યા જૂનાગઢમાં પણ મતદારોની વધુ સંખ્યા છે અને લઘુમતી સમાજની મતની સંખ્યા પણ વધુ છે અને દલિત સમાજ પણ વધુ મત ધરાવે છે. તો તે સમીકરણો ત્યાંને લઈ અને ભીખાભાઈ ગલ્લાભાઈ જોશી હાલ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓ જૂનાગઢથી વિનમાં છે અને જે ભાજપના જે ઉમેદવાર છે એને ભાજપના જે માધાંતા કહેવામાં આવશે, મહેન્દ્રભાઈ મસરૂ, જે 6 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે, તો તેઓને હાલ ભીખાગલ્લા જોશી વતરાટ આપે તેવી પણ શક્યતાઓ છે અને લોકોને પણ એક ખાસ કરીને લાગણી છે કે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાગલ્લા જોશી આવે તેવી શક્યતાઓ છે. જી જયેશ, બીજા મહત્વની વાત એ છે કે કેટલાક દિવસો પહેલા કોંગ્રેસે અમિત ઠુમર, જે પાસ સાથે સંકળાયેલા છે, તેમને કોંગ્રેસમાંથી તેમનું નામ જાહેર કરવામાં આવ્યું, જોકે ત્યારબાદ નામ બદલીને ભીખા જોશી નામ રાખવામાં આવ્યું હતું.
તો અમિત ઠુંબરનું નામ રદ કરવાથી ભાજપ અથવા કોંગ્રેસને કેટલો ફાયદો અને કેટલું નુકસાન થશે? બીજેસ ખાસ કરીને જણાવી દઉં તો જે અમિત ઠુંબરને જે બે દિવસ પહેલા પ્રથમ મેન્ડેટ અમિત ઠુંબરને જે આપવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા, જેમાં ભાજપને ફાયદો હતો કે અમિત ઠુંબર એટલો કોઈ સક્ષમ કદાવર નેતા નથી અને તે પાસનો કાર્યકર હતો. અને જ્યારે અમિત ઠુંબરના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું ત્યારે પટેલ સમાજ અને પાસના કાર્યકરોમાં પણ અને ઘણો બધો વિરોધ થયો હતો કે અમિત ઠુંબરને ટિકિટ માગવાની બિલકુલ મનાઈ હતી, તો પણ તેઓએ ટિકિટ માગવામાં આવી અને પાછલા દરવાજેથી કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ ફાળવવામાં આવી અને મેન્ડેટ જે ફાળવવામાં આવ્યું છે તે મેન્ડેટના મુદ્દે રાત્રિના જે ભીખાભાઈ ગલ્લાભાઈ જોશી અને વિનુ ઉમીવાલા જે અહીંયાના દાવેદાર હતા તેઓ સૌજીભાઈ ચાવલિયા ત્રણેય લોકો સાથે મળે એને ઘણો બધો વિરોધ થયો હતો અને ખાસ કરીને પટેલ સમાજનો પણ વિરોધ હતો. અને જે અમિત ઠુંબરને જો ટિકિટ જે પ્રથમ ફાળવવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા તો ભાજપ વિનમાં હતું અને ભાજપને સક્ષમ દાવેદારી હતી કે મહેન્દ્ર બસરૂ જીતી શકે. પણ હાલ જે કોંગ્રેસ દ્વારા મેન્ડેટને સેકન્ડ મેન્ડેટ જે ભીખાગલા જોશીને ફાળવવામાં આવ્યું છે તે મુદ્દે હાલ તો જૂનાગઢની સીટ ઉપર લોકોમાં પણ ચર્ચા જેવાઈ રહી છે કે કોંગ્રેસ હાલ વિનમાં છે. જી જયેશ, પરંતુ વિજય મહત્વની વાત એ છે કે કઈ જ્ઞાતિ સૌથી મહત્વનો રોલ આ બેઠક આ ચૂંટણીમાં ભજવશે? ખાસ કરીને જણાવી દઉં તો ભીખાગલા જોશી એક બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને હર હંમેશા કોંગ્રેસ દ્વારા બ્રાહ્મણ સમાજને ટિકિટ ફાળવવામાં આવી છે. આ પહેલાની ક્રમમાં પણ ભીખાગલા જોશી મહેન્દ્ર મસરુ સામે 14,000 મતથી હારી ચૂક્યા હતા, તો સેકન્ડ વાર પણ તેમને ભીખાગલાને જ અજવામાં આવી છે. કે ખાસ કરીને બ્રાહ્મણ સમાજ કે યુનિટી હાલ કોંગ્રેસને ભીખાગલા જોશીની ટિકિટ મળતા બ્રહ્મ સમાજ માં યુનિટી વધી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો દલિત સમાજ છે કોંગ્રેસ સાથે જોડાયેલો છે અને લઘુમતી સમાજ છે તે પણ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. તો ખાસ કરીને પાટીદાર પાસ અને પટેલ સમાજ જે મીટિંગ રાખવામાં આવી હતી તે મત ખાસ ટર્નિંગ પોઈન્ટ છે અને તે ખાસ દાવેદારી જે ભીખાગલા જોશીએ નોંધાવી છે તેમાં પટેલ સમાજના મત છે જે ભીખાગલા જોશી માટે ટર્નિંગ પોઈન્ટ છે અને મહેન્દ્રભાઈ મસરૂને પછરાત મળી છે એવી શક્યતાઓ છે. જી જયેશ, વિજય આપે જણાવ્યું કે માહોલ જે છે જૂનાગઢમાં કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યો છે, તો એવા કયા કારણો છે જેને લઈને મહેન્દ્ર મસરુ તરફ નારાજગી જોવા મળી રહી છે જૂનાગઢની પ્રજામાં? ચોક્કસ થી જણાવી દઉં તો જયેશભાઈ મહેન્દ્રભાઈ મસરૂ 30 વર્ષથી ધારાસભ્ય જે હાલ જૂનાગઢના રહી ચૂક્યા છે, સાતમી ક્રમ લડી રહ્યા છે. તો મહેન્દ્રભાઈ મસરૂની એક એવી છાપ છે કે લોકોમાં એ ગમે તે કોઈ પણ પ્રકારનું કામ હોય આંદોલન હોય તો તે રૂમાલ પાસે બેસી શકે છે, આંદોલનમાં જોડાઈ શકે છે. પણ લોકોને ક્યારે મળી શક્યા છે એ વસ્તુ શક્ય જૂનાગઢમાં નથી બની. અને જે જીએસટી નો જે મુદ્દો છે, સરકાર દ્વારા જે જીએસટી અને નોટબંધીનો જે મુદ્દો છે તે જૂનાગઢના વેપારી જગતમાં મોટો ખળભળાટ છે. અને હાલ જે મહેન્દ્રભાઈ મસરૂની સાથે જે લોકો જોડાયેલા હતા, જે બ્રહ્મ સમાજના સૌથી વધુ મત ભાજપ સાથે જોડાયેલા હતા અને ભીખાગલા જોશીને ટિકિટ મળતા બ્રહ્મ સમાજની યુનિટી જોવા મળી રહી છે, તેના કારણે મહેન્દ્રભાઈ મસરૂને પછડાટ જોવા મળે એવી શક્યતાઓ છે. જી વિજય, અગાઉ આપણે વાત કરી કે જે અમિત ઠુંબરનું નામ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું, તો સ્વાભાવિક છે કે અમિત ઠુંબર ક્યાંક ને ક્યાંક નારાજ ગઈ હશે. તો અમિત ઠુંબરની સાથે જે જોડાયેલા લોકો છે એ કોની તરફ જોડાયેલા રહેશે, અથવા તો કોને ફાયદો કોને નુકસાન થઈ શકે છે, અથવા તો શું પાસના હાઈકમાન્ડ તરફથી કોઈ સૂચના આપવામાં આવશે ત્યારબાદ જ તેમનો કોઈ સપોર્ટ રોલ રહેશે કે કેમ? ચોક્કસથી જણાવવું કે જે પાસ દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી કે અમિતને કોઈ ટિકિટ માગવાની જરૂરિયાત નથી, આવી પણ વાત જાણવા મળે છે. ખાસ કરીને જે કેતન પટેલ છે જે જૂનાગઢ જિલ્લા પાસ કન્વીનર છે તેની પાસેથી પણ માહિતી મળેલી હતી કે તેઓએ પણ જણાવવામાં આવ્યું હતું કે પાસ દ્વારા કોઈ પણ ટિકિટ ફાળવવાની મનાઈ જ હતી અને પાસે જે ટિકિટ આપી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ભાજપના જે કદાવર નેતા છે તેમની સામે અમિત ઠુંબરને ટિકિટ આપતા ભાજપને વિનમાં રહી શકે આવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો પાસના જે કાર્યકરો છે તે તો કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પાસ કન્વીનર જે કેતન પટેલ છે તેઓ તો અમિત ઠુંબરનું પૂતળું બાળવામાં આવ્યું હતું જાંજેડા રોડ ઉપર, વિરોધ કરવામાં આવ્યો હતો અને પટેલ સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તો ખાસ કરીને તમામ પાસના કાર્યકરો અને પાસના કન્વીનર કેતન પટેલ પણ ભીખાગલા જોશી સાથે જોડાયેલા છે. અમિત ઠુંબર કોઈ કદાવર નેતા નથી કે એટલો કોઈ રાજકીય માણસ પણ નહોતો કે સામાજિક કાર્યકર પણ નહોતો. જે ટિકિટ ફાળવામાં આવી છે કોંગ્રેસ દ્વારા એક પ્રથમ મેન્ડેટ આપવામાં ભૂલ કરવામાં આવી હતી, બીજું મહિને ત્યારે ભીખાગલાને આપવામાં આવ્યું ત્યારે બિલકુલ ખુશીનો માહોલ હતો. એ ઉપર જોવામાં આવી રહ્યું છે કે ભીખાગલા જોશી હાલ જૂનાગઢની સીટ ઉપર બિનમાં છે. જી જય, બિલકુલ વિજય, માહિતી આપવા બદલ આપનો આભાર. તો ભાજપે
બીજા તબક્કાના તમામ 13 નામ જાહેર કર્યા છે, જેમાં દરેક નામોનું તેમજ દરેક બેઠકનું જ્ઞાતિગત ગણિત આપને સમજાવી રહ્યા છીએ. તો ધરમપુરની વાત કરીએ તો ધોળિયા પટેલની સંખ્યા સૌથી વધુ છે આ બેઠક પર, એમાં ઓબીસી સમાજના લોકો પણ જોડાયેલા છે. જ્યારે વલસાડમાં કોળી પટેલની વધુ મત બેંક છે, જ્યારે ટંડેલ આદિવાસી અને અન્ય કાસ્ટના લોકોનું પણ વર્ચસ્વ છે. તો પારડીની બેઠકમાં પણ એ જ સ્થિતિ જોવા મળે છે. પારડી બેઠકમાં પણ કોળી પટેલ, જ્યારે ઉત્તર ભારતના કેટલાક લોકો, દેસાઈ સમાજના લોકો, ટંડેલ સમાજના લોકો અને અન્ય વોટ બેંક પણ આ બેઠક પર મહત્વનો રોલ ભજવશે. તો બીજા તબક્કામાં ભાજપે 13 નામ જાહેર કર્યા છે. વડગામ બેઠક પરથી વિજય ચક્રવર્તીનું નામ જાહેર કરાયું છે. તો પાટણ બેઠક પરથી રણછોડભાઈ રબારી, ઊંઝા બેઠક પરથી નારાયણભાઈ પટેલ, તો કડી બેઠક પરથી કરશનભાઈ સોલંકીનું નામ જાહેર કરાયું છે. વિજાપુર બેઠક પરથી રમણભાઈ પટેલ, તો આ સાથે જ ઈડર બેઠક પરથી હિતેશ કનોડિયા જેવો ગુજરાતી ફિલ્મોના એક્ટર છે. દહેગામ બેઠક પરથી બલરાજસિંહ ચૌહાણ, તો માણસા બેઠક પરથી અમિત ચૌધરી જેવો કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. ઠક્કર બાપાનગર બેઠક પરથી વલ્લભભાઈ કાકડિયા, તો ધંધુકા બેઠક પરથી કાળુભાઈ ડાભીને મેદાને ઉતાર્યા છે. તો નડિયાદ બેઠક પરથી પંકજભાઈ દેસાઈ પ્રતિનિધિત્વ કરશે. તો આજ અંગે સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે. પ્રજ્ઞેશ, ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કયા પરિબળો મહત્વનો રોલ ભજવશે વિધાનસભા ચૂંટણીમાં? જી બિલકુલ, સુરતની જો 12 બેઠકની વાત કરવામાં આવે તો અત્યારે સૌની નજર જે પાટીદાર અનામત આંદોલનના બાદ જે પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવે છે તે બેઠકો પર છે. અને ખાસ કરીને જો સુરતની વાત કરવામાં તો 12માંથી જે 5 બેઠકો છે, વરાછા, કામરેજ, કરંજ ઉત્તર અને કતારગામ, આ 5 બેઠકો પર પાટીદાર સમાજનું પ્રભુત્વ દેખાય આવે છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર સુરત હોય છે, ત્યારે સુરતમાં પાટીદાર અનામત આંદોલનની જે અસર દેખાઈ રહી છે તે અસર એ સમગ્ર ગુજરાતમાં દેખાવાની છે. તો સુરતમાં જે પ્રમાણેનો માહોલ 9 તારીખે દેખાશે, તે જ માહોલ જે ઉત્તર ગુજરાત છે, જે મહેસાણા છે, તે 14 તારીખે દેખાશે. એટલે ચોક્કસપણે ભાજપ અને કોંગ્રેસ બંદેવ માટે ખૂબ જ કઠિન પરિસ્થિતિ છે. કોંગ્રેસે પાટીદાર સમાજને પોતાની સાથે લાવવાનો છે અને ભાજપે જે પોતાના પાટીદાર સમાજ સાથેના જે જૂના સંબંધો છે તેને જાળવી રાખવા માટે મહેનત કરવાની છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે સુરતની જે 12 બેઠકો છે તેમાંથી 5 બેઠકો પર પાટીદાર સમાજ અસર કરતા છે. અને ત્યારબાદ જો બીજી 2 બેઠકોની વાત કરીએ તો ઓલપાડ અને 84, જે કોળી પટેલનું પ્રભુત્વ રહેલું છે આ બંદેવ બેઠકો પર, અને કોળી પટેલ મહત્વનો ભાગ બતાવે છે. પરંતુ 84માં જે પ્રમાણે છેલ્લા જે સમીકરણો બદલાયા છે, જે નવા વિસ્તારો ઉમેરાયા છે, તેમાં કોળી પટેલની સાથે ઉત્તર ગુજરાત તેમજ બ્રાહ્મણોના વત જે યુપી, બિહાર, રાજસ્થાનમાંથી આવીને જે લોકો વસેલા છે તેમના વોટોનું મહત્વ પણ 84માં ખૂબ જ વધારે છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ઓલપાડ અને 84માં જે ઉત્તર ભારતીય સમાજના લોકો છે, કોળી પટેલના લોકો છે, તેમના જે પક્ષ તરફ તેઓ આગળ વધશે તે તરફ આગળ વધશે. અને જ્યારે લિંબાયતની વાત કરીએ, લિંબાયત વિધાનસભામાં મુસ્લિમ અને મરાઠી આ 2 વોટરનું ખૂબ જ મોટું પ્રભુત્વ ધરાવે છે. લિંબાયતમાં વાત કરીએ તો મરાઠી સમાજના જે વોટર્સ છે તે 80,000 જેટલા છે, અને જ્યારે મુસ્લિમ સમાજની વાત કરીએ તો મુસ્લિમ સમાજના 72,000 જેટલા વોટર છે. અને પરંતુ ભાજપને સૌથી મોટી ચુનૌતી જે એની સામે કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે તે પણ ભાજપમાંથી નારાજ થઈને કોંગ્રેસમાં આવેલા છે રવિન્દ્ર પાટીલ, અને જે અપક્ષમાંથી એક યુવા ઉમેદવાર ઉમેદવારી કરી રહ્યો છે તે સમ્રાટ પાટીલ, તે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી નારાજ થઈને આવ્યો છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે જે સરાઉન્ડિંગ બેઠકો છે તેમાં અલગ અલગ ફેક્ટરો કામ કરી રહ્યા છે. અને સુરત સિટીની વાત કરીએ, જે સુરત પૂર્વની બેઠક છે, જે પૂર્વમાં જે સ્થાનિક સુરતીઓનો ગઢ ગણાય છે, જે રાણા સમાજ, ખત્રી સમાજ, જે સુરતી સમાજ છે તે લોકોનો ગઢ ગણાય છે, તેમાંથી ભાજપે એક સુરતીને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે અરવિંદ રાણાને, અને તેની સામે કોંગ્રેસે પણ એક સુરતીને જ એની જવાબદારી સોંપી છે તેમનો સામનો કરવા માટે. અને જે સુરતની જે 2 બેઠકોની વાત કરીએ, જે મજૂરા અને પશ્ચિમ વિધાનસભા, કે જે બેઠકો સમગ્ર રાજ્યમાં સૌથી સેફેસ્ટ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે ગણાઈ રહી છે, કે ત્યાંથી જે હાલના ઉમેદવાર છે તેની જગ્યાએ કોઈ અન્યને પણ ટિકિટ આપવામાં આવે તો એ બેઠક પર તેઓ ખૂબ જ ઓછી મહેનતે સરળતાથી વિજય થઈ શકે છે. જી પ્રજ્ઞેશ, આપે હમણાં જણાવ્યું કે કેટલાક ઉમેદવારો એવા છે કે જેમણે ભાજપ અથવા તો કોંગ્રેસથી નારાજ થઈને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે,
तो आ लोकोनी नाराजगी कोने फायदो करावशे ने कोने नुकसान करावशे। जी बिल्कुल, आज अपक्ष की बात आपणे करी रहा छे। सौथी पहली जे वात छे ते अत्यारे लिंबायत बैठक पर ए माहौल जोवा मळ्यो छे। लिंबायत बैठक पर संगीता पाटिल ने भारतीय जनता पार्टी फरी एक वक्त टिकट आपीने तेमने रिपीट कर्या छे। तेओ महाराष्ट्रीयन समाजनुं प्रतिनिधित्व करे छे अने तेज विस्तार महाराष्ट्रीयन समाजनी साथे लिंबायत विधानसभामां मुस्लिम वोटरो पण आटली संख्यामां छे अने जे मुस्लिम सपोर्टर छे ते कोंग्रेसने सपोर्ट करता आवे छे, कारण के त्यांना जे कोर्पोरेटरो छे ते कोंग्रेसना छे। अने जेथी ज कही शकाय के जे सम्राट पाटिल करीने एक भारतीय जनता पार्टीमांथी जे एक युवान हतो अने ते अत्यारे अपक्ष तरीके उमेदवारी करी रह्यो छे, जेथी एक माहौल सर्जायो छे जे भारतीय जनता पार्टी 2012 मां जे सरळताथी आ बैठक पर विजय थई हती तेनी माटे अत्यारे एक चेलेंज समान कोंग्रेस अने અપક્ષ ઉમેદવાર અત્યારે ઉભા છે। જી જયેશ, પ્રજ્ઞેશ, ખાસ કરીને આ તમામ બેઠકો પર જ્ઞાતિગત અંકગણિતની વાત કરીએ તો કઈ કાસ્ટની વોટ બેંક સૌથી વધારે છે? જી બિલકુલ, એ પ્રમાણે તો ચોક્કસપણે આપણે એક એક બેઠકનું વાત કરીએ તો સૌથી પહેલા કામરેજ બેઠકની વાત કરીએ તો કામરેજ બેઠક પર જે પાટીદાર અનામત આંદોલન સમિતિ બાદ જે પાટીદાર સમાજના લોકો છે તેમનું પ્રભુત્વ ખૂબ જ મોટું છે। જો કે કામરેજ વિધાનસભા 4 લાખ જેટલા વોટર્સ છે એટલે સુરત શહેરની સાથે ગામડાનો વિસ્તાર પણ તેમાં આવે છે, પરંતુ જે પાટીદાર સમાજના લોકો છે જે પૂણા મોટા વરાછા જે સીમાડાનો જે વિસ્તાર છે ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર લોકો ત્યાં રહે છે, જેથી ચોક્કસપણે કહી શકાય કે આ વિસ્તારની જે બેઠક છે તે પાટીદાર સમાજના પ્રભુત્વને કારણે પાટીદાર સમાજ જેની સાથે રહેશે તે ઉમેદવારને ખૂબ જ મોટો ફાયદો થશે। ને આજે કામરેજ વિધાનસભામાં જે માહોલ છેલ્લા એક અઠવાડિયાથી સર્જાયો હતો, સૌથી પહેલા નિલેશ કુંભાણીને કોંગ્રેસે ટિકિટ આપી હતી ને ત્યારબાદ તેમનું નામ પાછું લઈને જે ધમાલ થઈ હતી, પાસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને અશોક જીરાવાલા કે જેઓ પાસ સમર્થિત ઉમેદવાર છે તેમને ટિકિટ આપવામાં આવી હતી। એટલે ચોક્કસપણે કામરેજમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેશે। ત્યારબાદ વરાછાની વાત કરીએ તો વરાછા રોડ જે વિધાનસભા છે ત્યાં પણ પાટીદાર સમાજનું ખૂબ જ મોટું પ્રભુત્વ છે। ભાજપમાંથી કુમાર કાનાણીને રિપીટ કરવામાં આવ્યા છે, તેઓ પાટીદાર સમાજને ચેલેન્જ કરી રહ્યા છે કે જો તમે મારી સામે વિરોધ કરશો તો હું તમને એ રીતે જવાબ આપીશ। અને તેની સામે પણ કોંગ્રેસે ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી, સૌથી પહેલા ત્યાંથી પ્રફુલ્લ તોગડિયા કે જેઓ સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા છે તેમને જવાબદારી સોંપી હતી, અને ત્યારબાદ અશોક જીરાવાલાની જેમ જ ધીરુ ગજેરાને વરાછામાંથી રિપ્લેસમેન્ટ આપ્યું હતું અને ધીરુ ગજેરાને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, અને એમની વચ્ચે પણ પાટીદાર સમાજને કારણે કાંટાની લડાઈ ચોક્કસપણે કહી શકાય। હવે આપણે વાત કરીએ ઉત્તરની તો ઉત્તર વિધાનસભામાં જે માનગઢ ચોક કહેવામાં આવે છે, માનગઢ ચોક પાટીદાર સમાજનું એપી સેન્ટર છે, એ સેન્ટરનો સમગ્ર વિસ્તાર ઉત્તર વિધાનસભામાં આવે છે અને ત્યાંના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશભાઈ કાછડિયાને એની જવાબદારી સોંપવામાં આવી છે વિધાનસભામાંથી। ને સામે જે ઉત્તર વિધાનસભામાં જે બાકીનો જે ભાગ છે જે સુરતી લોકો વધારે પડતા રહે છે, રાણા સમાજના લોકો, ખત્રી સમાજના લોકો, ત્યાંથી ભાજપે એક સુરતીને જવાબદારી સોંપી છે। એટલે કહી શકાય કે જે અજય ચોકસી જે ત્યાંના ધારાસભ્ય હતા, જે દંડક હતા રાજ્ય સરકારના, તેમને રિપીટ કરવાની નહીં, જગ્યાએ એક નવું નામ ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાને ત્યાંથી જવાબદારી સોંપી હતી। અને હવે વાત કરીએ આપણે કતારગામની તો કતારગામમાંથી પાસ સમર્થિત ઉમેદવારને જ કોંગ્રેસે ટિકિટ આપી છે, જિગ્નેશ મેવાસાને, અને તેની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે નાનું, ચોક્કસપણે જે નાનુભાઈ વાનાણીનો જે વિરોધ હતો, સ્થાનિક લોકોનો જે વિરોધ હતો કે જે તેમને સાંભળતા નહીં હતા, તેમને મળતા નહીં હતા, તે વિરોધને લઈને જ નાનુભાઈને રિપીટ કરવાની જગ્યાએ, મંત્રી હોવાના કારણે રિપીટ કરવાની જગ્યાએ એક નવા ચહેરાને સ્થાન આપ્યું છે। અને આ બેઠક પર પ્રજાપતિ સમાજ, માત્ર પાટીદાર નહીં પરંતુ પ્રજાપતિ સમાજનું પણ એટલું જ મહત્વ છે, જેથી પ્રજાપતિ સમાજ અને પાટીદાર સમાજ જે પક્ષ તરફ આગળ વધશે તેમને ચોક્કસપણે ફાયદો થશે। ને હવે વાત કરીએ આપણે ઓલપાડની, ઓલપાડમાં ખૂબ જ રસપ્રદ સમીકરણો સર્જાયા હતા, ઓલપાડમાં મુકેશ પટેલને રિપીટ કરવામાં આવશે કે નહીં ભાજપ તરફથી તે પણ ચર્ચાઓ ચાલી હતી, પરંતુ કોંગ્રેસે પોતાની ઉમેદવારીનું નામ સૌ પ્રથમ ડિક્લેર કરી દીધું હતું, યોગેશ બાકરોલાને ટિકિટ આપી હતી, જેથી તાત્કાલિક ઓલપાડ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ મુકેશ પટેલને રિપીટ કરી દીધા હતા। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે કોળી પટેલોનો જે વિરોધ હતો ભારતીય જનતા પાર્ટીને લઈને, તે નોન કોળી પટેલને કોંગ્રેસે ટિકિટ આપતા તે વિરોધ શાંત થવાની તેમને આશા દેખાઈ હતી, ને જેથી જ મુકેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા। આપણે 84 વિધાનસભાની હવે વાત કરીએ તો 84 વિધાનસભામાં 2 કોળી પટેલો સામ સામે છે, ભારતીય જનતા પાર્ટીમાંથી જંખનાબેન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે
કોંગ્રેસમાંથી યોગેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. યોગેશ પટેલ અપક્ષમાંથી જિલ્લા પંચાયતના સભ્ય છે અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. ચોક્કસપણે કહી શકાય 84 વિધાનસભા ખૂબ જ મોટી વિધાનસભા છે, તેમાં 4 લાખથી વધુ વોટર્સ છે. ચોક્કસપણે કહી શકાય કે કોળી પટેલની સાથે જે ઉત્તર ભારતીય સમાજ છે, જે છેલ્લા 1.5 મહિનાથી સુરતમાં રેલ સંઘર્ષ સમિતિનું આંદોલન ચાલી રહ્યું છે, રેલ સંઘર્ષ સમિતિના જે આંદોલન બાદ જે ચહેરાઓ બહાર આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, ને જે મહામંત્રી હતા અજય ચૌધરી તેમણે પક્ષમાંથી રાજીનામું આપીને તેઓ રેલ સંઘર્ષ સમિતિ ઉત્તર ભારતીય સમાજના પ્રતિનિધિ થઈને 84માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. એટલે ચોક્કસપણે કહી શકાય ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ પર પણ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. અને જ્યારે વાત કરીએ ઉધના વિધાનસભાની, ઉધના વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટીએ વિવેક પટેલનું નામ આગળ કર્યું હતું. વિવેક પટેલને જવાબદારી ઉધના વિધાનસભાની આવી હતી. આ વિધાનસભામાં 2012માં નરોત્તમ પટેલ ચૂંટાઈ આવ્યા હતા અને જેમને રિપીટ કરવામાં નહીં આવે. એટલે ચોક્કસપણે કહી શકાય કે સુરતની જે સરાઉન્ડિંગ બેઠકો છે તેમાં સ્થાનિક જ્ઞાતિઓની સાથે માત્ર મજૂરા અને પશ્ચિમમાં જ્ઞાતિય સમીકરણ છોડીને બાકી તમામ વિધાનસભા બેઠકો પર જ્ઞાતિનું સમીકરણ ખૂબ જ મહત્વનું દેખાઈ રહ્યું છે. જી જય. બિલકુલ પ્રજ્ઞેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સુરતની જે બેઠકો છે તેના પર પાટીદાર ફેક્ટરનું ક્યાંક ને ક્યાંક વર્ચસ્વ જણાઈ રહ્યું છે. તે ભાજપે 13 નામ જાહેર કરી દીધા છે. એક પછી એક આપણે તમામ બેઠકોનો અભ્યાસ કરી રહ્યા છીએ, કઈ બેઠક પર કયું ફેક્ટર કામ કરશે. તો કચ્છ બેઠકની એક વાત કરીએ તો ભુજમાંથી નીમાબહેન આચાર્યએ ઉમેદવારી નોંધાવી છે. અંજારમાંથી વાસણભાઈ આહિરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે ગાંધીધામથી માલતીબેન મહેશ્વરીને ભાજપે મેદાને ઉતાર્યા છે, જ્યારે રાપરમાંથી પંકજ મહેતા ઉમેદવારી નોંધાવી છે. તો દહેગામથી બલરાજસિંહ ચૌહાણ, ધંધુકા બેઠક પરથી કાળુભાઈ ડાભી. તો એકવાર કચ્છ બેઠકની વાત કરીએ તો માંડવી બેઠક પર તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા ભરતસિંહ. ભરતસિંહ, ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો કયા મોટા માથાઓ મેદાને છે અને કયા જ્ઞાતિગત સમીકરણો કચ્છની બેઠકો ઉપર કામ કરશે? જયેશ, આપને જણાવું કે કચ્છમાં 6 વિધાનસભા પૈકી હાલે 5 વિધાનસભા પર ભાજપનો ભગવો લહેરાય છે, ત્યારે એક કોંગ્રેસ પર અબડાસાની બેઠક પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ધારાસભ્ય પદે છે. ત્યારે આગામી ચૂંટણી માટે 6 વિધાનસભા માટે આ કોંગ્રેસ ને ભાજપ બંનેના દાવેદારો આ સક્ષમ દાવેદારો ઉતારવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું કહી શકાય કે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે કચ્છની માંડવી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે સમીકરણોની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલે માંડવી બેઠક પર આ ઉમેદવારી નોંધાવતા તેમની સામે ભાજપના ક્ષત્રિય સમાજ અને કચ્છના ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાને મેદાને ઉતર્યા ઉતારવામાં આવ્યા છે. ત્યારે ખડાખડીનો જંગ આ બંને ક્ષત્રિયો વચ્ચે ખેલાશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. અને વાત કરવાની આવે તો માંડવી બેઠક ઉપર લઘુમતી સમુદાય, ક્ષત્રિય સમુદાય તેમજ દલિત સમુદાયના જે મતોની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલનું પલ્લું અત્યારે ભારે જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આ શક્તિસિંહ જીતશે કે વિરેન્દ્રસિંહ તે જોવું રહ્યું. બીજી વાત કરવામાં આવે તો ભુજની આ બેઠક છે બહુ હાઈ પ્રોફાઇલ કહેવામાં આવે છે. ત્યારે ભાજપ દ્વારા અહીંના સિટિંગ ધારાસભ્ય નીમાબેન આચાર્યને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સામે લઘુમતી સમાજને આદમ થાય તેવું કહી શકાય કે ભુજ બેઠક પર 2,54,000 મતદારો માંથી 80,000 જેટલા મતદારો લઘુમતી સમુદાયના છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ લઘુમતી સમુદાયના મતો પોતાના અંકે કરવા માટે કોંગ્રેસ દ્વારા લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે. અને કહી શકાય કે આદમ ચાકી દ્વારા નીમાબેનને ખરા અર્થમાં જો એક મહત્વની વાત કહી શકાય કે લડત આપી રહ્યા છે તેવું પણ જણાઈ આવે છે. વાત થઈ 2 વિધાનસભા બાદ આપણે વાત કરીએ માંડવી મુંદ્રા બાદ અબડાસા બેઠકની. તો અબડાસા બેઠક પર કોંગ્રેસ દ્વારા પ્રદ્યુમનસિંહ જાડેજાને ઉતારવામાં આવ્યા છે કે જેઓ એક ખેડૂત છે, વેપારી છે અને સ્થાનિક કહી શકાય કે નખત્રાણા કે જે પાટીદાર ફેક્ટર જ્યાં તેને કામ કરી રહ્યું છે ત્યાંના એ લોકલ અને નેતા છે. અને કહી શકાય કે ભાજપના છબીલદાસ પટેલ કે જેઓ 2012માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા, ત્યારબાદ તેમણે 2013માં એકાએક ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપમાં 2014ની પેટા ચૂંટણી લડ્યા હતા, જેઓ શક્તિસિંહ ગોહિલ સામે હાર્યા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ તો અંજાર બેઠક જ્યાં કને આહિર લઘુમત આહિર સમુદાયનો જે વર્ચસ્વ ધરાવતી આ બેઠક છે, ત્યાં કને હાલના સંસદીય સચિવ વાસણભાઈ આહિર કે જેઓ ભાજપના ઉમેદવાર છે તેમની સામે કહી શકાય
કે આહીર સમાજના જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વીકે હુંબલ તેમને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવ્યા છે. 2012 માં પણ આ જ બંને ઉમેદવારોએ સામસામે ટક્કર થઈ હતી. જી જય બિલકુલ ભરતસિંહ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. પળે પળના સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.